બસ હવે ગણતરીના દિવસોમાં ધોરણ 10 અને 12 નું સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ જાહેર થશે. ત્યારબાદ આ વિદ્યાર્થીઓએ ભવિષ્યમાં શું કરવું તેને લઈને આયોજન કરશે. તેવામાં રાજકોટ રોજગારી કચેરી પણ આ વિદ્યાર્થીઓને ભવિષ્યમાં શું કરવું તેમજ કઈ ફિલ્ડમાં તેઓ જશે અને સારું કેરિયર બનાવી શકે તે માટે માર્ગદર્શન આપવામાં આવશે. આ માટે રોજગારી કચેરી ખાતે શરૂ કરવામાં આવશે, જેમાં રિઝલ્ટ આવ્યા પછી રાજકોટ જિલ્લાના વિદ્યાર્થીઓએ પોતાના આગામી કેરિયર અંગેનું માર્ગદર્શન અહીંથી મેળવી શકશે, જે માટે તૈયાર પણ રોજગારી કચેરી દ્વારા કરી દેવામાં આવી છે. જ્યારે 10th 12th ની સીઝન છે ત્યારે વિદ્યાર્થીઓને ખાલી વિદ્યાર્થી જીવનની અંદર આ એક પછીનો પડાવ છે. પછી ફર્ધર એજ્યુકેશન જે ચાલુ થાય છે એ ગ્રેજ્યુએશન કોઈ પણ અથવા ઇન્ટિગ્રેટેડ કોર્સ ગ્રેજ્યુએશન તો આ કોર્સ સંબંધે કે તે કોલેજમાં કયા કોર્સ અવેલેબલ છે આની માહિતી ગુજરાત સરકારની માહિતી એ દર વર્ષે આરટીટી વિશેષાંક બહાર પાડે છે, જે આ વર્ષે બહાર પડી જિલ્લા રોજગાર કેરિયર કાઉન્સિલર ની સેવા ઉપલબ્ધ છે. કોઈ પણ ઉમેદવાર જ્યારે અનુકૂળતા હોય ત્યારે કચેરી સમય દરમિયાન શકે છે અને અહીં આવશે, એને શાંતિથી બેસી અને આ બધી વિગતો આપી છે. તો આ કઈ કેરિયર રિલેટેડ વાત અને એના પછી જે રોજગારીનો પ્રશ્નો છે એ સંબંધે દર મહિને અલગ અલગ એમ્પ્લોયર અમારી પાસે આ જગ્યા જે નોંધાવે છે એની સામાન્ય રીતે સંખ્યા 500-700 કે રાજ્ય. તો એના માટે દર અઠવાડિયે એક લગભગ એક અમારો જોબ અને એમસીસી રાજકોટ રોજગાર કચેરી રાજકોટનું ફેસબુક પેજ છે. તો ફેસબુક પેજ ઉપર તમે જોવો કે તમે સબસ્ક્રાઇબ કરી દીધું હોય, લાઈક કરતા હોય કંઈક ઉપર વિઝિટ કરજો, તમને ખ્યાલ આવે કે આગામી 74 ક્યારે થશે. મોટાભાગના 74 આઈટીઆઈ ખાતે હોય, તાલુકા પ્લેસ ઉપર હોય અથવા કોઈ સ્કૂલ કે કોલેજો ખાતે હોય. તો વિદ્યાર્થીઓને વિનંતી છે કે જેને જેનું ફોર્મલ એજ્યુકેશન પૂરું કરી દીધું છે અથવા કોઈ સ્કિલિંગમાં પ્રતિઓને સર્ટિફિકેશન મેળવી દીધું છે, તો આ ઉમેદવારો પોતાની લાયકાત એમાં ફિટ બેસતી હોય તો જોબ ફેરમાં વસ્તુ થાય. રાજકોટની આજુબાજુની જે ઇન્ડસ્ટ્રી છે એમાં ટેકનિકલ સ્ટાફની સૌથી વધારે જરૂરી હતી છે. સીએમસી, ડીએમસી ઓપરેટર, ફીટર, ટર્નર આ બધા માટે ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી. બધી જ કંપનીઓ, મોટાભાગની કંપનીઓ અત્યારે સ્ટાફ વર્કની ફેસિલિટી આપે છે, કેન્ટીન ફેસિલિટી આપે છે. તો આનો લાભ આપણે કેમ ન લઈએ? અને આના માટે જે કંપનીની અંદર તમારે કમ્પ્લીટ કરવાની ઈચ્છા હોય એની ખાલી જગ્યા છે કે કેમ ફેસબુક પેજ ઉપર અમારો જશો ખ્યાલ આવી જશે. અને અલબત્ત એની અંદર ઘણી વખત એવું હોય છે બધા આ કચેરીના સંપર્કમાં રહીએ અને જે અનુબંધન પોર્ટલ છે ગુજરાત સરકારનું નોકરી માટેનું નિઃશુલ્ક સેવાનું પોર્ટલ છે અનુબંધન.gov.in આ વેબ એડ્રેસ છે.
એના ઉપર જશે તો ત્યાં પણ આ નોટિફિકેશન જોઈ શકશે, એમાં આપનું રજીસ્ટ્રેશન પણ કરી શકશે. ન કેવળ ઉમેદવાર પણ એમ્પ્લોયર પણ પોતાનું રજીસ્ટ્રેશન કરી શકે છે, પોતાની ખાલી જગ્યામાં વેકન્સી પોસ્ટ કરી શકે છે અને પોતાની ઉમેદવારી પણ ઓનલાઈન નોંધાવી શકે છે. આ બધા ઇન્ટરફેસનો પણ લાભ લેવો.